સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કેમિકલ્સને ખાળામાં દાટી દીધા હોવાના આક્ષેપ સાથે પ્રાંત કચેરીએ રજૂઆત કરાઈ. ભચાઉ તાલુકાના લાકડિયા ગામ નજીક આવેલ સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કેમિકલ્સને ખાળામાં દાટી દીધા હોવાના આક્ષેપ સહિત ભગતસિંહ સેના દ્વારા કરવામાં આવ્યા હતા. વધુમાં નીલ વિજોડાએ મીડિયા સમક્ષ જણાવ્યું કે આ કંપની દ્વારા પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે. આગામી 5 તારીખે સહિત ભગતસિંહ સેના દ્વારા ઉપવાસ આંદોલન કરવામાં આવશે. રિપોર્ટર દીપક આહિર, ભચાઉ, કચ્છ. નીલવિંદ જોડા, આજે એસડીએમ સાહેબ સમક્ષ એક રજૂઆત કરવામાં આવી કે જૂના કટારીયા પંચાયતની અંદર આવતી સૌરાષ્ટ્ર એન્વાયરમેન્ટ કંપની દ્વારા વર્ષ 2007 થી કરીને 2017 સુધી જે ભયંકર કેમિકલો એમના સેલ્સ જે ખાડાઓની અંદર દાટેલા છે, જેના કારણે આજુબાજુના જે ખેતરો છે, આજુબાજુની જે જળ જમીન છે, એમાં એ કેમિકલો ભળી રહ્યા છે અને આવનારા સમયની અંદર ભયંકર રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત સેવાઈ રહી છે. જે 3 ડિસેમ્બરના જે ગોઝારી દેશ માટે દુર્ઘટના ઘટી હતી, ભોપાલની જે ગેસ દુર્ઘટના, એવી જ ક્યાંક કેમિકલની દુર્ઘટના ઘટવાની પૂરેપૂરી શક્યતા છે, જેની આજે એસડીએમ સાહેબ સમક્ષ રજૂઆત કરવામાં આવી કે સેલ નંબર 3-4 જેટલા પણ સેલ છે એની તપાસ કરવામાં આવે, એને સ્કેન કરવામાં આવે અને 2007 થી કે 2017 સુધી જે સેલની અંદર જે કેમિકલ દાટવામાં આવ્યો છે અને આજુબાજુની જમીનો ઉપર જે અસર જોવા મળી છે એની તપાસ કરવામાં આવે. કારણ કે આજે જો એ કેમિકલો શાકભાજીમાં ભળી જશે, ની શાકભાજી આપણે ખાઈ રહ્યા છીએ, આજે એટેક જેવા બનાવો તેમજ ચાંદીપુરા જેવા અન્ય અવનવા રોગો આવી રહ્યા છે, આ રોગોના જવાબદાર ક્યાંકનું ક્યાંક આપણે છીએ, ક્યાંકનું ક્યાંક પોતાની વ્યક્તિગત પૈસાની મહત્વાકાંક્ષા એટલી વધી ગઈ છે કે આપણે લોકોનું કોઈ જોતા નથી રહ્યા, આપણા દેશના નાગરિકોનું કોઈ જોતા નથી રહ્યા અને પોતાના પૈસા બનાવવા માટે આપણે લોકોની જીવનને મોતના મુખમાં ધકેલી રહ્યા છીએ. ત્યારે આજે શહીદ ભગતસિંહ સેના દ્વારા આજે એક આવેદનપત્ર પાઠવી અને સરકારને રજૂઆત કરવામાં આવી કે આ બાબતે તાત્કાલિક પગલાં લેવામાં આવે અને વર્ષ 2007 થી અને 2017 સુધી જે કેમિકલો દાટ્યા છે એની સંપૂર્ણ વિગતો સાથે એ કંપની ઉપર મજબૂત રીતના કડક કાર્યવાહી થાય. અન્યથા આગામી 5 તારીખની અંદર આજુબાજુના 5 ગામના લોકો દ્વારા અમે એક દિવસ પ્રતિક ઉપવાસ અનશન આંદોલન કરીશું અને દેશના અધિકારીગણ અને દેશના નેતાગણને એક મેસેજ દઈશું કે અમે ભૂખ્યા રહેશું પણ અમારા કસીજનોને મોતના મુખમાં ધકેલવા નહીં દઈએ. આ મુદ્દે આજે એસડીએમ સાહેબ સમક્ષ રજૂઆત કરવામાં આવી.